પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના પાણી ખેતરોમાં ભરાતા ધરતીપુત્રો ખરાબ સ્થિતિમાં મુકાયા છે. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દહેગામ ખાતે ખેતરમાં પાણી ભરાયા છે. આ ગામમાં 580 ખેડૂતો અને 700 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવેલ ખેતરમાં પાણી ભરાતા વાવેતર કરવામાં આવેલ બાજરી, જુવાર, ગવાર, એરંડા, કપાસ, તલ, કઠોળ જેવા પાકના ખેતરમાં પાણી ભરાતા જગતનો તાત ચિંતિત બન્યો છે. ત્યારે પાટણ જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પાણીથી નુકસાન થયું છે, જે અંગે સર્વે ચાલુ છે. પરંતુ રાધનપુર તાલુકાના 56 ગામમાંથી 25 ગામના ખેડૂતોને વળતર આપવાની ખેતીવાડી વિભાગ દ્વારા નિર્ણયથી રાધનપુર તાલુકાના દેહગામ ગામના ખેડૂતોને થયેલા વરસાદને કારણે નુકસાનીનું વળતર માટે સરકારની આગળ માંગણી કરવામાં આવી છે. ત્યારે સરકાર શ્રી રાધનપુર તાલુકાના દેહગામના ખેડૂતોએ વળતરની માંગણી કરી છે. જો વળતર નહીં ચૂકવવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના બંગલા પર જઈને આંદોલન કરવાની પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેહગામના ખેડૂતોએ માંગણી કરી છે. જો અમારા આજુબાજુના ગામોને થયેલા નુકસાનનું વરસાદના પાણીને કારણે મળતું હોય તો અમારી સાથે કેમ ભેદભાવ? તાલુકાના દેહગામ ગામનો ખેડૂત છું. અમારા ગામની અંદર 580 ખાતેદાર ખેડૂત આવેલા છે અને 1700 હેક્ટર જમીન છે. અત્યારે અમારા ગામની અંદર રાધનપુર તાલુકાના આમ તો 56 ગામોમાં નુકસાન થયું છે, પણ 56 ગામ કરતાં પણ વધારે અમારા દેહગામ ગામમાં 100% નુકસાન થયું છે. ખેતીનો પાક સદંતર નિષ્ફળ ગયો છે. ત્યારે અમારા બાજુના સીમાડાના ગામ કે હોય, અબિયાણા હોય કે ધોરકડા હોય, એ ગામની અંદર જો પાક નિષ્ફળનું નુકસાન મળતું હોય તો અમારા દેહગામ ગામમાં કેમ ના મળી શકે? માત્ર ને માત્ર રાજકીય અને અધિકારીઓની મૂલીમુરાદના કારણે અમારા ગામને ત્યાં પાક નિષ્ફળથી વિમુચ રાખવામાં આવેલું છે. એના માટે અમે ટીવી ન્યાયના માધ્યમથી, ન્યૂઝના માધ્યમથી સરકારશ્રીને કહેવા આપીએ છીએ, કહેવા માગીએ છીએ કે જો અમારું ગામ આ નુકસાનની અંદર સમાવેશ કરવામાં નહીં આવે, પાક નિષ્ફળ કે પાક વીમાનો સમાવેશ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું. ગાંધીજી સાથે આંદોલન કરશું, ગાંધીનગર સુધી જવું પડશે તો જવાની અમારી ખેડૂત ગામ ભાઈઓની તૈયારી છે. ગામના વતની આય રામાભાઈ મેહુરભાઈ મારું નામ છે. અમારા ગામની અંદર પાણી પૂરના કારણે અમારો 100% મોલ બરીને ખાખ થઈ ગયો છે. કોઈ રાજકારણ સરકારમાંથી અમારી કોઈ સંભાળ લીધી નથી. પાછા આમાંને વીમામાંથી બધામાંથી વંચિત રાખ્યા છે. આ સરકાર બેરી અને બોબડી કંત્રાટિયાની અને રાજકારણીયની છે, કિસાનોની નથી. નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ એમ કહે છે કે આ ખેડૂતની સરકાર છે, તો ખેડૂત તો હવે દવા પીવા ના આરે છે. ખેડૂતને અધિકારીઓ અમારી કોઈ ખબર લેતું નથી. અમારે જાઈને જવું ક્યાં? ખેડૂત માટે અત્યારે કોઈ આ અધિકારી એક જ આટલામાં રઘુભાઈ રબારી ફરે હરા, બાકી કોઈ રાજકારણીઓ આવ્યો નથી. બાકી કોઈ ભાજપનો કે કોંગ્રેસનો કોઈ પણ માણસ આવ્યો નથી અને અમારી કોઈ સંભાળ લેતું નથી. તમે અત્યારે અમારો મોલ જોઈ શકો છો, અમારે 100% નુકસાન છે. તો આ બેરીને બોબડી અડધા વાલા અને અડધા દવલા આ સરકાર કરી રહી છે. કિસાનોને અડધાને આપો ને અડધાને ના આપો તો અડધા કિસાન નથી. અમે કાંઈ ગોચર નથી ખેડતા. અમે સરકારી વિઘોટીઓ ભરીએ છીએ, કાયદેસર વીમા ભરીએ છીએ, તો અમને કેમ વીમા નહીં? અમને કેમ વંચિત રાખ્યા? કાં તો સરકાર અમને વીમા આપી અને સરકાર અહીં રૂબરૂ અહીં જોઈ જાય, નકે અમે અહીંથી ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગર જઈ અને મુખ્યમંત્રીના બંગલે અમે ઉપવાસ માથે બેસીશું. બીજા ગામોને ફરતાને મળતું હોય તો અમને કેમ ના મળે? અમારે 100% નુકસાન છે.